આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ, હું છું બિરેન. માંજલપુર વિસ્તારના દીપચેમ્બર પાસે જ મહિલા સુરક્ષા સંગઠનના મંત્રી શ્રી મીનાક્ષીબેન દવેના ઘરે 10 વર્ષથી દશામાતાની મૂર્તિની સ્થાપના થાય છે. આ દશામાતાની મૂર્તિની સ્થાપના 10 દિવસ દરમિયાન થતી હોય ત્યારે અલગ અલગ ચમત્કાર પણ જોવા મળે છે. માતાજી દૂધ પીવે છે, શેરડીનો રસ પણ પીવે છે, સાથે જ માતાજીના હાથમાંથી કંકુ નીકળતું પણ દ્રશ્યો સામે આવ્યા છે. ત્યારે અહીંયા ભક્તો આસ્થા અને શ્રદ્ધાથી દર્શન કરવા તેમજ આરતીનો લાભ લેવા આવે છે. મારું નામ મીનાક્ષી દવે છે. હું ગુજરાત મહિલા સંગઠન મંત્રી છું. હું માંજલપુર જસલોક સોસાયટીમાં B23 નંબરમાં રહું છું. મારા ત્યાં છેલ્લા 10 વર્ષથી દશામાની સ્થાપના કરું છું અને દશામાં હંમેશા ચમત્કાર આપે છે. આ વર્ષે પણ દશામાએ ઘણા બધા ચમત્કાર આપ્યા છે. દીવામાં માતાજીની આંખો દેખાય છે. સવારે અને સાંજે ભાવિક ભક્તો આરતીમાં આવે છે ત્યારે માતાજી થાળ અને આરતી બાદ એ લોકોના હાથેથી દૂધ પીવે છે. આજે શેરડીનો રસ પીવડાયો એ પણ પીવે છે. માના હાથમાંથી ઝીણઝીણું કંકુ પણ ખરે છે અને જે ભક્તો અહીંયા માનતા માને છે એ લોકોની માનતાઓ પણ પૂરી થાય છે. તો દશામાનું વ્રત આજુબાજુના રહીશો માટે પણ એક પવિત્ર સ્થાન બની ગયું છે અને મારી એવી આશા છે કે મા દશામાં બધાની આશા પૂરી કરે અને બધાનું સારું કરે. જય શ્રી રામ. આપ સૌને જય માતાજી. હાલમાં દશામાના પાવા દિવસો ચાલે છે અને અહીં B23 જસલોક સોસાયટી ખાતે મીનાક્ષીબેન દવેના નિવાસસ્થાન પર આજે તમામ હિન્દુ સંગઠનોના આગેવાનો ઉપસ્થિત હતા. વિશ્વ હિન્દુ પરિષદ છે, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ છે તથા સનાતની યુવા સેના. આમ આજ સૌ હિન્દુ સંગઠનોના આગેવાનોએ અહીં આરતીનો લાભ પ્રાપ્ત કર્યો તથા દશામાના આશીર્વાદ પ્રાપ્ત થયા. જય માતાજી.